સૌથી પહેલાં તો આપણે સિમ્ટમ્સની વાત કરીએ તો ચાર ચિહ્નોની વાત કરીશું કે જે કોરોનાના મેઇન સિમ્ટમ્સ આપણે કહી શકાય સૌથી પહેલું છે તાવ બીજું છે શ્વાસ લેવામાં તકલીફ પડવી ત્રીજું છે ઉધરસ આવી કોરી સુકી ખાંસી આવી અને ચોથું છે થાક લાગવું અથવા તો ફટિકેબિલિટી આપણે કહીએ તો આ ચારમાંથી તમને કોઈ સિમ્ટમ્સ લાગતા હોય તો જ તમે એને કોરોનાના ફોર્મમાં વિચારો અને તો જ ડોક્ટરને કન્સલ્ટ કરો બાકી સાદી છીકો આવતી હોય અથવા તો ફ્લૂના સિમ્ટમ્સ હોય કોમન કોલ્ડ હોય તો આ વેધરના કારણે ગમે તેને વસ્તુ થઈ શકે છે એના માટે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો બરાબર એસી ટકા કરતાં પણ વધારે કેસીસ ઓલમોસ્ટ ક્યોરેબલ છે અથવા ટ્રીટેબલ છે અકોર્ડિંગ ટુ ડબલ્યુએચ માત્ર દસથી પંદર ટકા કેસીસ જ એવા છે કે જેમની ઇમ્યુનિટી ડાઉન છે જેમની રોગપ્રતિકારક શક્તિ કેન્સર અથવા એઇડ્સ અથવા ડાયાબિટીસ અથવા કોઈ હૃદયરોગ અથવા અસ્થમા એવી કોઈ પણ બીમારીને કારણે ઓછી છે અથવા વૃદ્ધાવસ્થાના લોકો અને નાના બાળકો કે જે લોકોની ઇમ્યુનિટી ઓછી છે એ લોકો જ વધારે રિસ્ક ઉપર છે બાકી આપણે બીજા બધા કોમન લોકોએ એટલું બધું ડરવાની જરૂર નથી મિત્રો પ્રિવેન્ટ કરવા માટે આપણે જાતે બચવા માટે શું મેજર્સ લેવા જોઈએ એ હું તમને જણાવવા માંગીશ સૌથી પહેલું છે ટુ બ્રેક ધ ચેઇન ગાઈસ હવેના આગામી દિવસોમાં કોઈપણ જાતની સોશિયલ મીટિંગ્સ અટકાવો સામાજિક જે પણ ગેધરિંગ્સ છે આપણી મતલબ કે નાના મોટા ફંક્શન્સ છે કે દસ પંદર વીસ જણા ફ્રેન્ડ્સ જે મળતા હોય કે કોઈ બી જગ્યા એવી કે જ્યાં લોકો એકબીજાને મળી રહ્યા મળતા હોય એ હવે પ્લીઝ આગામી દિવસોમાં અટકાવો જેથી કરીને આપણે ચેઇનને જલ્દીથી બ્રેક કરી શકીએ અને વાયરસને આગળ વધતો રોકી શકીએ બરાબર બીજી વસ્તુ કે એકબીજાને અડવાનું ટાળો હેન્ડશેક્સ બિલકુલ ટાળો હવે ધીસ ઇઝ અ ટાઈમ ટુ ડુ નમસ્તે એન્ડ જય જીનેન્દ્ર અથવા તો હાય એન્ડ બાય મહેરબાની કરીને એકબીજાને હાથ નહીં મિલાવો વારે વારે હાથ ધોવાની ટેવ પાડી દો દોસ્તો સેનેટાઈઝર ના હોય તો પેનિક નહીં કરો સાદા સાબુથી અને પાણીથી હાથ ધોશો તો પણ ઇટ ઇઝ ઇક્વલી ઇફેક્ટિવ ડોન્ટ વરી અબાઉટ દેટ અને હું તો ત્યાં સુધી કહીશ કે તમારા હાથને પણ તમારા આંખ કાન નાક કળા મોઢાને અડવાનું હવે ટાળો બને ત્યાં સુધી અને તમારા ઘરમાં પણ એવી જે જગ્યાઓ છે જ્યાં ઘણા બધા લોકો આવતા જતા હોય છે એ જગ્યાને વારે વારે સાફ કરવાનું રાખો કોઈ સોલ્યુશનથી કે એમ અને બને ત્યાં સુધી જેટલી વધારે ચોખ્ખાઈ રાખશો એટલું બધા માટે સારું છે ખાસ કરીને ટવેન્ટી ટુ માર્ચ એ જે ડેટ છે એ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કહેવા પ્રમાણે એમને જનતા કરફ્યુના નામથી જાહેર કર્યો છે તો ડેફિનેટલી વી ઓલ શુડ વેલકમ ધીસ ડિસિઝન એન્ડ બધાએ એ દિવસે તો ફોલો કરવું જ જોઈએ કર્ફ્યુ બટ અકોર્ડિંગ ટુ મી આપણે હવેના આગામી દિવસોમાં અત્યારથી જ સેલ્ફ કર્ફ્યુ ફોલો કરવો જોઈએ બને ત્યાં સુધી બહાર જવાનું હવે ટાળો જ્યાં સુધી ઇમરજન્સી નથી લાગતી કે એવી કોઈ સિચ્યુએશન નથી આવતી કે તમને જવું જ પડે એમ છે તો જ બહાર જવાનું રાખો તો જ લોકોને મળવાનું રાખો બાકી યુઝ યોર મોબાઈલ્સ યુઝ વોટ્સએપ યુઝ ફોર ફેસબુક એન્ડ બી ઇન ટચ વિથ અધર પીપલ લાઇક દેટ એન્ડ બી અપડેટેડ લેટેસ્ટ ન્યૂઝથી અપડેટેડ રાખો બટ રિલાયેબલ ઇન્ફોર્મેશનથી નોનસેન્સ મેસેજીસથી નહીં આઈ રિપીટ ખાસ કરીને રાજકોટ અને સુરત એ જે બે સિટીઝ છે જ્યાં પોઝિટિવ કેસીસ રજીસ્ટર થયા છે આ સિટીના લોકો અને એની આજુબાજુમાં આવતા ગામડાઓ અને બીજા એરિયાઝમાં પણ પ્લીઝ વધારે સાચવણ રાખવાની ખૂબ જ જરૂર છે મિત્રો ઉધરસ ખાવાની રીત વિશે હું ખાસ જણાવીશ કે આવી રીતે ઉધરસ નહીં ખાવ મિત્રો હવેથી દિસ ઇઝ ધ રાઇટ વે આ જ રીતે ઉધરસ ખાજો ફ્રોમ ના ઓનવર્ડ્સ અને કદાચ જરૂર પડે તો ટિશ્યુનો ઉપયોગ કરો અથવા રૂમાલનો ઉપયોગ કરો અને ટિશ્યુને તરત જ ફેંકી દો અને તમારા રૂમાલને તરત જ ધોવામાં નાખી દો મિત્રો બરાબર છે કારણ કે તમે જ્યારે ઉધરસ ખાવ છો તો તમારા મોઢામાંથી જે ડ્રોપલેટ્સ બહાર પડે છે એ એ વાતાવરણમાં બે થી ચાર કલાક સુધી એક્ટિવ રહે છે અને તમારા ગયા પછી પણ એ વાતાવરણમાં જે પણ લોકો આવજાવ થશે એ એ લોકો આવજાવ કરશે એ લોકોને એ ડ્રોપલેટમાંથી ઇન્ફેક્શન થવાની પૂરેપૂરી શક્યતા છે બે થી ચાર કલાક સુધી સો આપણે ખરેખર ચેઇન બ્રેક કરવા માટે આ રીતે વરસ ખાવી હવે બહુ જરૂરી છે મિત્રો તમને કોઈપણ જાતના સિમ્ટમ્સ જણાય તો ડોન્ટ ગો ટુ હોસ્પિટલ્સ ડાયરેક્ટલી તમે તમારા ડોક્ટરને ક્લિનિક પર તરત જઈને મળો નહીં એમને પહેલા ફોન કરો એમની જોડે તમારા સિમ્ટમ્સ જે છે એને ડિસ્કસ કરો પછી જરૂર લાગે તો જ ત્યાં જાઓ અને તમારા જે કોઈ પણ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન હોય એ કરાવો બાકી વિધાઉટ એન ઇમરજન્સી હોસ્પિટલ્સે નહીં જાઓ ક્લિનિક્સ પર જવાનું એવોઇડ કરો બરાબર જાતે આઇસોલેટ થઈ જાઓ જાતે અલગ પડી જાવ તમને જો આ ટાઈપના સિમ્ટમ્સ લાગતા હોય તો તમારા ખાવા પીવાના જે વાસણ છે તમારે ચાદર છે તમારા કપડાં છે એ બધાને અલગ પાડી દો જેટલું શક્ય હોય એટલું બીજાને પણ બચાવો અને જાતે પણ બચો સૌથી મહત્વની વાત મિત્રો હવે હું એ કહેવા માગીશ કે અત્યારે આપણે લોકો બહુ જ નેગેટિવ બની ચૂક્યા છીએ વોટ્સએપ પર ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ ટ્વિટર એન્ડ ઓન એવરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જ્યાં જોઈએ ત્યાં કોરોના કોરોના કોરોનાની જ વાતો ચાલી રહી છે એના જ મેસેજીસ ફોરવર્ડ થઈ રહ્યા છે મિત્રો હાઉ માનું છું કે લેટેસ્ટ સમાચારથી અપડેટેડ રહેવું એ બહુ જરૂરી છે પણ આની જ વાતો કરવી અને આના જ મેસેજીસ ફોરવર્ડ કરવાથી આપણે લોકો એક નેગેટિવ એનર્જીને આપણા તરફ આકર્ષી રહ્યા છીએ કદાચ આ વાત તમને ગળે નહીં ઉતરે બટ ધીસ ઇઝ રિયલી સાયન્ટિફિકલી પ્રૂવડ કે તમે જે વિચારશો એ તમે એટ્રેક્ટ કરી રહ્યા છો તો પ્લીઝ આના વિશે કન્ટિન્યુઅસલી વિચારો નહીં આના વિશે પેનિક નહીં કરો ટેન્શન નહીં કરો માત્ર જરૂર છે તો એ સાવચેતી રાખવાની અને નોલેજેબલ રહેવાની બરાબર છે અને હું એક રિલાયબલ સોર્સ બધા જોડે શેર કરવા માંગીશ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો એક નંબર છે એ પ્લીઝ તમે લોકો નોટ કરી લો દિસ ઇઝ અ નંબર ઓફ ડબલ્યુ એચ ઓ ફોર વોટ્સએપ ઓફિશિયલ બ્રોડકાસ્ટ લિસ્ટ ઓકે એ લોકોનો આ નંબર છે એ પ્લીઝ નોટ કરી લો લોટ ઇઝ પ્લસ ફોર વન સેવન નાઇન એટ નાઇન થ્રી વન એટ નાઇન ટુ મિત્રો આ નંબર તમારામાં સેવ કરી તમારા ફોનમાં સેવ કરી અને એ લોકોને મેસેજ કરજો મેસેજ કરવાથી તમને એ લોકો જે પણ લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે અત્યારના શું આંકડાઓ છે કયા દેશમાં કેટલા કેસીસ જોવા મળ્યા છે રજીસ્ટર થયા છે તમારે જાતે કઈ રીતે પ્રોટેક્ટ થવું લોકો શું જનરલી ક્વેશ્ચન્સ પૂછી રહ્યા છે અને એના વુએચ પ્રમાણે એના આન્સર્સ શું છે મીથ શું છે અત્યારે આપણી સોસાયટીમાં અને એને કેટલી કઈ રીતે આપણે બસ્ટ કરવા મીથ બસ્ટર્સ પર એ લોકો અવેલે એ લોકો શેર કરે છે આ વોટ્સએપ નંબર પર અને ટ્રાવેલ એડવાઇઝ એ લોકો શું કરી રહ્યા છે એના માટે પણ બધી જ ઇન્ફોર્મેશન એ લોકો ઓફિશિયલી આ નંબરથી તમને બ્રોડકાસ્ટ કરશે સો હા ધીસ ઇઝ વન ઓફ ધી મોસ્ટ રિલાયબલ ઇન્ફોર્મેશન કે જેના પર તમે ભરોસો કરી શકો છો અને જેને તમે ધ્યાનમાં રાખીને આગળ શું સ્ટેપ્સ લેવા જોઈએ તમે વિચારી શકો છો અને ઓન ધીસ પોઝિટિવ નોટ મિત્રો હું એ કહેવા માગીશ કે ના ઇટ ઇઝ અ ટાઈમ નોટ ટુ પેનિક નોટ ટુ ફિયર લાઇક દેટ પણ થોડું ધ્યાન રાખીએ આપણે બધા જ સાવચેત રહીએ અને આ ચેઇનને અટકાવીએ અને આ જે મહામારી છે આ પેન્ડેમિક છે જેના માટે અત્યારે એફડીએ અને હું બહુ જ મહેનત કરી રહ્યા છે આના માટેના વેક્સિન ગોતવા માટે અને મેડિસિન ગોતવા માટે અને આઈ એમ પ્રીટી મચ શ્યોર કે બહુ જ ઓછા સમયમાં એ લોકો વેક્સિન એની બહાર પાડી દેશે તો પ્લીઝ ડોન્ટ વરી અબાઉટ ઇટ બટ જસ્ટ બી સેફ અને તમે પણ થોડું ધ્યાન રાખો અને તમારી આજુબાજુના લોકોને પણ સમજાવો અને ફોરવર્ડ ધીસ વિડીયો એઝ ફાર એઝ પોસિબલ એન્ડ થેન્ક યુ સો મચ and stay healthy and stay happy, okay? Bye.